અંકલેશ્વરના પિરામણ ગ્રામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કચરાનો નિકાલ કરતો વિડિયો વાયરલ થયા બાદ આચાર્યે આજે ખુલાસો કર્યો હતો કે પંચાયતની ગાડી નિયમિત કચરો લેવા આવતી નથી અને તેના કારણે આજે શિક્ષક અને વિદ્યાર્થીઓએ કચરો સાફ કરવાની ફરજ પડી હતી। आज रोज अंकलेश्वर पिरामणनी प्राथमिक शाळानो एक वीडियो सोशियल मीडिया उपर वायरल थयो हतो। जे वीडियो मा रोड उपर विद्यार्थीओ कचरानी पेटी लईने खाली करवा जई रह्या होवानो लेख साथे आ वीडियो सोशियल मीडिया उपर वायरल थयो हतो। जो के त्यार बाद आ अंगे शाळाना आचार्यने पूछवामां आवता शाळाना आचार्यए जणाव्युं हतुं के छेल्ला घणा समयथी ग्राम पंचायतनो कचरो उपाडवा आवती गाड़ी शाळा खाते न आवती होवाने पगले कचरानो ढगलो थता विद्यार्थीओ પાસે આ કામ કરાવવામાં આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના શિક્ષકો અને ખુદ આચાર્ય પણ ઘણી વખત કચરા ખાલી કરવા માટે જતા હોવાનું તેઓ જણાવ્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેમ પણ તેમણે બાહેધારી આપી હતી। આજરોજ અંકલેશ્વરના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રાથમિક શાળા પિરામણનો આ વિડીયો હોવાનો કહેવાય રહ્યો છે। પ્રાથમિક શાળા પિરામણના વિદ્યાર્થીઓ શાળા નજીક જ કચરાની પેટી લઈને ખાલી કરવા જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ મીડિયા શાળા ખાતે પહોંચી હતી અને શાળાના આચાર્યને આ અંગે પૂછવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્યએ મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિડીયો પિરામણ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો છે। છેલ્લા 3-4 દિવસથી ગ્રામ પંચાયતનો કચરો ઉઠાવવા આવતી ગાડી ત્યાં આવતી નથી, જેને લઈને શાળામાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાઈ રહ્યું હતું। ગંદકી વધુ ફેલાય અને રોગચાળો ફાટી નીકળે જેને લઈને સ્વચ્છ શાળા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ પાસે જ આ સફાઈની કામગીરી કરાવવામાં આવી હતી। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ફક્ત વિદ્યાર્થીઓ નહીં પરંતુ જરૂર પડતા શાળાના શિક્ષકો અને ખુદ આચાર્ય પણ આ કામગીરી કરતા હોય છે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને વિદ્યાર્થીઓ પાસે આવા કામ કરાવવામાં ના આવે જેનું ધ્યાન રાખવામાં આવશે અને સફાઈ કામદારો પાસે જ આ કામ કરાવવામાં આવશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શાળામાં સ્વચ્છતાનું કામ સફાઈ કામદારો જ કરતા હોય છે, પરંતુ ગ્રામ પંચાયત તરફથી નિયમિત રૂપે ગ્રાન્ટ ફાળવવામાં ના આવતી હોવાને પગલે ઘણી તકલીફો લોકોએ વેઠવી પડી રહી છે, જેને લઈને આગામી દિવસમાં આ મુદ્દે પણ ધ્યાન રાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। હા, હું પ્રાથમિક શાળા પિરામણના આચાર્ય બોલું છું। ખાસ કરીને આજે જે કચરા બાબતનો વિડીયો વાયરલ થયો છે એની અંદર એક્ચ્યુઅલમાં એવી ઘટના છે કે જનરલી અમારી શાળાની અંદર સફાઈ કામદારો દ્વારા જ કચરો દૂર કરવામાં આવે છે અને પંચાયતની ગાડી જે શાળામાં આવીને કચરો ઉઠાવતી હોય છે, પરંતુ ઘણા દિવસથી એ ગાડી આવેલી નહોતી અને કચરો વધારે થયો હોય એવી પરિસ્થિતિ અને વધારે ફેલાવાને કારણે શાળાની અંદર ગંદકીનો માહોલ દેખાય એવું મને જણાયું હતું। એટલે જનરલી ક્યારેક આવું હોય ત્યારે મારા શિક્ષકો અને અમે પણ જાતે પણ કચરો ઉઠાવીએ છીએ અને જે બુનિયાદી શિક્ષણનો પણ ભાગ હોય અમે એ કચરો સાથે મળીને પણ ઉઠાવીએ છીએ। આજે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એક્ચ્યુઅલમાં અમારી સારા સ્વચ્છ સારા સુંદર સારા પિરામણ અમે એને સ્લોગન જ આપ્યું છે, જેની અંદર બાળકો રિસેસ પછી પણ જો કદાચ કચરો પડે તો તેઓ જાતે ઉઠાવી લે, કદાચ કોથળી પણ પડે તો જાતે ઉઠાવીને કચરા પેટીમાં નાખે એવો સંદેશ અમે પાઠવેલો જ છે। પરંતુ આજે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો તેની અંદર અમારો એવો ઈરાદો નહોતો કે બાળકો પાસે રોજે રોજ આ કામ કરવામાં, અને કદાચ જો આ થઈ ગયું હોય અને આને વાયરલ કરવામાં આવ્યું તો હવે પછી પણ ક્યારેય બાળકો પાસે ન કરાવીએ એ બાબતે હું આ વસ્તુથી સંમત થાઉં છું। અને હવે પછી બુનિયાદી શિક્ષણના ભાગરૂપે હશે તો ઉપરથી જો અમને સૂચના આપવામાં આવશે તો જ અમે આ કાર્ય કરીશું, બાકી કામદાર હસ્તક અમે આ કામ કરાવીશું। હાલ સફાઈ કામદારની ફક્ત ગ્રાન્ટ આવે છે તે પણ નિયમિત રૂપે આવતી નથી, છતાં પણ જરૂર પડે તો અમે અમારા પગારમાંથી પણ આ કામદારને અમે ચૂકવીએ છીએ અને પંચાયતની ગાડી નિયમિત જો આવતી હોય તો આ પ્રશ્ન રહેતો નથી, પરંતુ તેમની અનિયમિતતા વધવાને કારણે અને શાળાની અંદર કચરાનું પ્રમાણ વધી જાય એ હેતુસર જ અમારો ઈરાદો એવો હતો કે શાળાનું કેમ્પસ ચોખ્ખું થઈ જાય, બાળકોના તેહો તે પણ બાળકોના અભ્યાસના ભોગે નહીં પરંતુ રિસેસ દરમિયાન આ વસ્તુ કરવામાં આવેલ છે, જે પણ આપ સૌને ધ્યાન દોરું છું। છતાં ફરીવાર કહું છું કે કદાચ જો હવે પછી સરકારશ્રીની ના હોય તો અમે હવે પછી આ કચરો બાળકો પાસે ન કરાવડાવીએ એવું આ બાબતે ખુલાસો